નમસ્કાર મિત્રો, અમે દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ કરીએ છીએ અને અત્યારે અમારી વાડીએ આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર અમરેલીથી સાહેબ પધાર્યા છે. સ્પેશિયલ ખેડૂત પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતની મુલાકાતે અને વાડીની ફિલ્ડમાં અમે અત્યારે આ જીવામૃત હલાવીએ છીએ. આ જીવામૃત બનાવવા માટે 10 કિલો ગોબર, 10 લિટર ગૌમૂત્ર, 1 કિલો બેસન, 1 કિલો ગોળ અને 500 ગ્રામ જેટલી વડ નીચેની માટી, જે અસંખ્ય બેક્ટેરિયાથી ભરપૂર હોય, અને એવી 500 ગ્રામ જેટલી માટી, આ 5 વસ્તુનું મિશ્રણ કરીને અમે જીવામૃત બનાવી છીએ. જીવામૃતમાં માપ આપ્યું એ 200 લિટરના 1 બેરલનું માપ છે. પછી અમે તો 1000 લિટર બનાવી છીએ એટલે એમાં માપ વધઘટ આપણી રીતે, આપણે ટૂંકમાં 1000 લિટર હોય તેનું 5 ગણું કરી નાખવાનું. આ 200 લિટર બેરલનું માપ હતું. જય ગાય માતા. અને આમાં જીવામૃત બનવું તો કેટલા દિવસમાં તૈયાર થઈ જાય? અત્યારે આ ચોમાસાની સીઝનમાં જીવામૃત ચોમાસામાં 6ઠે દિવસે તૈયાર થઈ જાય. પછી ઉનાળો હોય તો 7ઠા દિવસે તૈયાર થઈ જાય અને શિયાળો હોય તો 8મા દિવસે તૈયાર થાય. અને તૈયાર થઈ ગયું હોય તો કેવી રીતે ખબર પડે? તૈયાર થઈ ગયું હોય તો અત્યારે માનો કે આમાં અત્યારે આપણે હલાવી નાખ્યું, હલાવ્યા વગર આવી લેયર થાય, સફેદ લેયર, સફેદ લેયર થાય ને તો એમ સમજવાનું કે જીવામૃત કમ્પ્લીટ થઈ ગયું. પણ માનો કે 6ઠા દિવસે તૈયાર થઈ ગયું તો સફેદ લેયર થઈ ગઈ. 6ઠા દિવસેથી 11મા દિવસે એમાં બેક્ટેરિયા દરરોજ પ્લસ થતા હોય, 11મા દિવસે ટોપમાં ટોપ જીવામૃત બની જાય. 6ઠા દિવસે તૈયાર થયું હોય ને 11મા દિવસે, 11મા દિવસ સુધી ડબલના ડબલ બેક્ટેરિયા વધતા જાય, પછી ધીમે ધીમે ઘટતા જાય. 15-17 દિવસ થાય ને તો એકદમ બેક્ટેરિયાની જે સંખ્યા હોય એ ઓછી થઈ જાય. 20મા દિવસે ફેલ થઈ જાય. 20મા દિવસ પછી એ જીવામૃતનો ખેતરમાં નો ઉપયોગ કરી શકીએ, કારણ કે એ નુકસાન કરતાં બેક્ટેરિયા વધી ગયા હોય અને કામ કરતાં બેક્ટેરિયા ઓછા થઈ જાય. એટલે જીવામૃત બનાવવું હોય તો એવી ગણતરીમાં જ બનાવવાનું કે 10-12 દિવસમાં ઉપયોગ થઈ જવો જોઈએ. પછી ક્યાં ક્યાં પાકમાં અત્યારે કરો? અત્યારે અમે માનો કે સોયાબીન છે, હળદર છે, મગફળી છે, બધા પાકમાં વધી. પાવામાં પિયતમાં 1 એકરે બેરલનું માપ છે, પણ અમે 1 એકરે 2 બેરલ આપી દઈએ છીએ. સ્પ્રે કરો કે? સ્પ્રેમાં 1.5 લિટરનું માપ છે, વધીને 1.5 લિટર, એથી વધારે નહીં નાખવાનું. એટલે 1.5 લિટરનો એક પંપે નાખી દઈએ, 15 લિટરના પંપમાં 1.5 લિટર નાખી સ્પ્રે કરી દઈએ. અને અત્યારે બધા પાકમાં રિઝલ્ટ સારા મળે છે. અને આ પાકોમાં તમે જે વાત કરી શરૂઆતથી કઈ ટાઈપનું પાકમાં માનો કે સોયાબીન છે, હળદર છે, મગફળી છે, બધામાં શરૂઆતમાં પહેલું પગથિયું એ કે અને બીજામૃતનો પાટ આપવાનો. બીજામૃતનો પાટ આપ્યા પછી વાવેતર કરવાનું અને જમીનમાં ઘન જીવામૃત નાખવાનું. આ જીવામૃત છે ગાયનો ગોબરનો ભૂકો સૂકો હોય એમાં અમે આ જીવામૃત નાખીને એને ઘન જીવામૃત બનાવી છીએ. એ ઘન જીવામૃત પહેલાં પાયામાં આપી દઈએ, ત્યારબાદ બીજામૃતથી સંસ્કારિત બિયારણ વાવી દઈએ અને વાવ્યા પછી 21 દિવસનો પાક થાય ત્યાર પછી 1.25 લિટરના માપથી જીવામૃતનો છંટકાવ કરીએ સ્પ્રે. અને પિયત આપવાનું હોય તો પિયતમાં આપી, આ વખતે પિયત આપવાનું મોડું થયું હતું, અત્યારે પિયતનું હજી શરૂઆત થઈ છે. એટલે અગાઉના સ્ટેજમાં અમે ઘન જીવામૃત નાખતા હતા, એ જે ગોબરનો પાવડર હોય એમાં જીવામૃત નાખીને ઘન જીવામૃત તૈયાર કરીને એ 2 સાહ વચ્ચે પાટલામાં રેડી દઈએ. એવી રીતના જીવામૃતની બદલી ઘન જીવામૃત પણ નાખી શકીએ. રોગજીવાત માટે કઈ તમે અસ્ત્રો કઈ બનાવો છો? રોગજીવાત માટે અત્યારે અગ્નિ અસ્ત્ર તૈયાર છે, બાકી 10 પરણ્યા અર્ક બનાવીએ છીએ, પણ આ વખતે નથી તૈયાર થયો 10 પરણ્યા, આ વખતે અગ્નિ અસ્ત્રનો ઉપયોગ કરીએ. મિશ્ર પાક આ વખતે મિશ્ર પાક નથી થઈ, ગયા વર્ષે અમે મિશ્ર પાક કર્યું હતું. મિશ્ર પાકમાં સારું રહે, એક દળ ને દ્વિદળ મિક્સ માં કરવું પડે. માનો કે કઠોળ વર્ગના પાક હોય, ડાળ વર્ગ જે ઉગતા ફાડું ઉગતું હોય એ બધા દ્વિદળ ગણાય, અને એની સામે લાંબા પાંદ વાળું હોય એ બધું એક દળ ગણાય. એટલે એક દળ વાવો એના સાથે દ્વિદળ, એમ બે સાથે વાવવાથી નાઇટ્રોજન આપતું એક દળ દ્વિદળ અને ફોસ્ફરસ આપતું એક દળ, એમ આમને સામને એકબીજાને એકબીજાના મૂળથી ખોરાક મળે છે, જેમ કે નાઇટ્રોજન ફોસ્ફરસ એમ. ખૂબ સરસ. ખેડૂત મિત્રો, આપણે તમે દિલીપભાઈ હીરાપરા મીઠાપુર નક્કી તાલુકો ધારી જિલ્લો અમરેલી નું જીવામૃત, ઘન જીવામૃત અને બીજામૃતથી માંડી અને મિશ્ર પાક પદ્ધતિથી પોતાની ખેતી લગભગ 5-7 વર્ષથી કરી રહ્યા છે અને ખૂબ સરસ સારું એવું ઉત્પાદન મેળવી રહ્યા છે. એટલે બીજા ખેડૂતોને ભાઈને દ્વારા પ્રેરણા મળે અને વધુમાં વધુ પોતાના પાકોમાં, બાકી અત્યારે ખરીફ પાકોમાં જે અને આવનારા શિયાળો પાકોમાં પણ પ્રાકૃતિક ખેતી કરે એવી અમે આશા રાખીએ.